नमस्कार, आप जो रहा न्यूज 18 गुजराती ने अपनी साथे हूं सुप्रीति। बुलेटिन की शुरुआत करीशू। सौराष्ट्र में मेघराजा कोपायमान थया छे तेवा दृश्य सामे आव्या। गीर सोमनाथ और जूनागढ़ जिला में आब फाटी होय तेवी स्थिति। आब फाटता जिला में जलतांडवना दृश्य सर्जाया छे। जूनागढ़ मागुड़ में चार कलाक में 9 इंच जेटलो वरसाद वरस्यो तो आज माळिया हाटीना में 6.5 इंच वरसाद पड्यो छे। गीर सोमनाथ वेरावल में आज 4.5 इंच वरसाद खाबक्यो। आज गीर सोमनाथ सूत्रापाड़ा में 3.5 इंच वरसाद। सौराष्ट्र और दक्षिण गुजरात में मेघो अंधराधार वरसी रह्यो छे। मोटा भागना विस्तारों पानी में गरकाव थई गया छे। गाम होय के शहर बधीज पानीनुं साम्राज्य जोवा मळ्युं छे। शाळा मंदिर अने सोसायटीओ पण पानीमां गरकाव थई गई। घरनी अंदर पण घूंटण समा पाणी घुसी गया छे। त्यारे न्यूज 18 ना रिपोर्टर ग्राउंड झीरो परथी एक्सक्लूसिव आपने जे रिपोर्ट छे ते बतावी रह्या छे। सौराष्ट्रमां मेघराजा जाणे कोपायमान थया होय तेવા આ દ્રશ્યો જોવા મળ્યા છે। ગીર સોમનાથ સૌરાષ્ટ્રમાં આબ ફાટી હોય તેવી સ્થિતિ। અનેક જે શહેરો છે, ગામડાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી સ્થિતિ। રોડ રસ્તાઓ છે, જે હાઈવે છે, હાઈવે પણ જાણે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોટા ભાગના વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે, મોટા ભાગના વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામડા હોય કે શહેર, બધે જ પાણીનું જાણે સામ્રાજ્ય હોય તેવું જોવા મળી રહ્યું છે। આબ ફાટી હોય તેવા દ્રશ્યો જળતાંડવના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। છેલ્લા 4 કલાકનું જે વરસાદ છે તે પણ જોવા મળ્યું છે। ઘરની અંદર ઘૂંટણ સમા પાણી ઘૂસી ગયા હોય તેવું જોવા મળ્યું છે। ભારે વાહનો છે તેમને પણ હાલાકી પડી રહી છે। અવર જવર કરતા લોકો છે, વાહન ચાલકો છે તેમને પણ હાલાકી પડી રહી છે। કારણ કે રોડ રસ્તાઓ છે તે જાણે નદી બની ગયા હોય તેવા જોવા મળ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રમાં સાંભેલા ધારથી સ્થળાંતરની સ્થિતિ। 3 તાલુકામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજકોટમાં 55, તાલાળામાં 160, વેરાવળમાં 60 લોકોનું સ્થળાંતર કરાયું છે। તો કુલ 305 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રાજ્યમાં ભારે વરસાદથી 65 જેટલા રસ્તાઓ છે જે બંધ છે અને 4 સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયા છે। તો પાણી ભરાવાને કારણે જે રોડ રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા હોય તેવી નોબત આવી છે। જે ફોર વ્હીલર છે તે પણ પાણીમાં અડધી ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો, ટુ વ્હીલર ચાલકો છે તેમને પણ હાલાકી પડી રહી છે। વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો ત્યાં પણ જે ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરપોળ થઈ ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। તો શહેરની સ્થિતિની વાત કરું, શહેરોમાં પણ અનેક જગ્યાએ, દરેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જૂનાગઢની મેધલ નદી બે કાંઠે વહેતી થઈ છે। માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ ગઢુ ખોરાસા ગીર વચ્ચેથી મેધલ નદી ઓવરફ્લો થઈ છે। માળિયા હાટીનામાં 4 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જૂનાગઢની મેદલ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ, જેને કારણે નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે। જૂનાગઢની મેદલ નદી જે પણ બે કાંઠે વહેતી થઈ છે। માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઢુ ખોરાસા ગીર વચ્ચેથી મેધલ નદી જે નીકળી છે તે ઓવરફ્લો થઈ છે। માળિયા હાટીનામાં 4 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કારણ કે આ રોડ રસ્તાઓ છે, જે નદીઓ છે તે પણ નદીઓમાં જાણે પૂર આવતું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જળસપાટી છે તે પણ વધી ગઈ છે। નદીઓ છે તે બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને આ નદીને નિહાળવા માટે પણ લોકો આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો, પાણી જે ભરાઈ ગયા છે તેને કારણે પણ લોકોને હાલાકી પડી રહી છે, ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે ભારે વરસાદની। ગઈકાલની વાત કરીએ, ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો। સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો। આજે વાત કરીએ તો આજે સવારથી જ, વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તેમાં જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢમાં પણ જળતાંડવ થયું હોય જાણે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે તમામ જે નદીઓ છે તે ઓવરફ્લો થઈ ગઈ છે। સાથે જ આસપાસમાં વસવાટ કરતા લોકો છે તેમને પણ સચેત કરવામાં આવ્યા છે, કારણ કે નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લોકોને પણ નદી કિનારે ન જવા સચેત કરવામાં આવ્યા છે। આ તરફ જૂનાગઢના માંગરોળમાં આભ ફાટી હોય તેવી સ્થિતિ। સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। માંગરોળ કેશોદ બાયપાસ પર કમર સમા પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે।
तो कमरसमा पानी भराई गया छे त्यां बात करे तो लोकोने स्थळांतर करवू पड़े तेवी स्थितिनुं निर्माण थयुं छे। लगभग सवारे चार वाग्येथी आ वरसाद पड़ी रह्यो छे। सवारे चार वाग्याथी लईने दस वाग्या सुधी पड़ेलो आ वरसाद छे ने तेमां जे पाणी छे ते पण कमर सुधी पहोंची गया होय तेवा पाणी छे। लोकोना घरो छे घरोमां पाणी घुसी गया छे जेने कारणे लोकोने स्थळांतर करवू पड़े तेवी स्थितिनुं निर्माण थयुं छे। માંગરોળમાં જાણે આગ ફાટી હોય તેવી સ્થિતિ છે। આપ જોઈ શકો છો લોકો પણ બહાર નીકળી રહ્યા છે। માંગરોળમાં મુશળધાર વરસાદ જે વરસ્યો છે જેને કારણે લોકો પોતાના ઘરની બહાર આવી ગયા છે, કારણ કે જે વરસાદના પાણી છે તે પણ ઘરની અંદર ઘૂસી ગયા છે, જેને કારણે લોકોનું જે જનજીવન છે તે અસ્ત વ્યસ્ત થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વેરાવળમાં પણ જળબંબાકાર છે। જૂનાગઢના અનેક જે અલગ અલગ જે વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો છે, માંગરોળ કેશોદ બાયપાસ પર કમરસમા પાણી ભરાઈ ગયા છે। આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ ફોર વ્હીલર ચાલકો હોય કે ટુ વ્હીલર ચાલક હોય તમામ લોકોને અત્યારે હાલાકી પડી રહી છે। જૂનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। માંગરોળમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ ખાબકતા શેરીઓમાં નદીઓ વહી હતી। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા। માંગરોળ કેશોદ રોડ પર પાણી ફરી વળતા પાણી એટલું હતું કે માંગરોળ કેશોદ હાઈવે પ્રભાવિત થયો છે। તો પાણી એટલા ભરાઈ ગયા છે કે હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે। અવર જવર કરતા લોકો છે તેમની હાલાકી પડી રહી છે, કારણ કે જે પ્રકારે ત્યાં વરસાદ વરસ્યો છે હાઈવે છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। શેરીઓ હોય ગલીઓ હોય રોડ રસ્તા હોય કે પછી હાઈવે તમામ જગ્યાએ ફક્ત પાણીનું સામ્રાજ્ય હોય તેવું જોવા મળી રહ્યું છે। તેને કારણે જે અવર જવર કરતા લોકો છે વાહન ચાલકો છે તેમની હાલાકી પડી રહી છે। જૂનાગઢના માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ ચાર કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। માધવનગર પટેલ સમાજ જલારામ મિલ વિસ્તારમાં પણ પાણી ઘૂસી આવ્યા। અનેક દુકાનો છે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વ્રજમી ડેમના 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો જૂનાગઢમાં જે પ્રકારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, આ મુશળધાર વરસાદે જે દ્રશ્યો સર્જ્યા છે તે આપ જોઈ શકો છો। અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। વ્રજમી ડેમના 3 દરવાજા છે જેને 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, અને તેને જોતા નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આસપાસના વિસ્તારો છે ગામડાઓ છે તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। માળિયા હાટીનામાં મુશળધાર વરસાદ જે વરસ્યો છે, માધવનગર પટેલ સમાજ જલારામ મિલ વિસ્તારમાં પાણી જ પાણીનું સામ્રાજ્ય છે, તેને કારણે લોકોને હાલાકી પડી રહી છે। સાથે જ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, લોકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, આ રોડ રસ્તાઓના પણ દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે લોકોને ઘરની બહાર, ત્યાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે તે પણ આપ જોઈ શકો છો। જૂનાગઢ માળા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યું છે। સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। મેઘલ નદીમાં પૂર આવતા વડાણા જવાના પુલ પરથી પાણી વહેતા થયા। માળા હાટીના તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો માળાહાટીના તાલુકામાં આજે ધોધમાર વરસાદ થયો છે, જેને કારણે જે હાલાકી પડી રહી છે છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી જે મેઘલ નદી છે તેમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। આ તરફ વાત કરીએ ગીર સોમનાથની, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ કેશોદ વેરાવળ હાઈવે પાણીમાં ગરકાવ, નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીના કારણે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। જિલ્લામાં અનેક રસ્તાઓ અને ખેતરોમાં પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં જળતાંડવ જેવી સ્થિતિ છે। દિવસભર ન્યૂઝ 18 પર આફતનું મહાકવરેજ લાઈવ આપ જોઈ શકો છો। આ જે દ્રશ્યો છે કેશોદ વેરાવળ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવી સ્થિતિ છે। અનેક રસ્તાઓ છે, ખેતરો છે, રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છીએ। જે દ્રશ્યો છે વરસાદ બાદ જે દ્રશ્ય સર્જાયા છે, જે સ્થિતિનું નિર્માણ થયું છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। કેશોદ વેરાવળ હાઈવે છે, આ હાઈવે પર પણ જાણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નેશનલ હાઈવે પર ગોઠણસમા પાણી ભરાયા છે। હાલ જો વાત કરવામાં આવે તો જે છે વેરાવળ જૂનાગઢ નેશનલ હાઈવે છે ત્યાં અત્યારે ગોઠણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર પણ અત્યારે અહીંયા ખોરવાયો છે।
अनेक वाहनों एवा छे के जे अत्यारे अहीं रस्ता पर अटवाया छे। तो बीजी तरफ बात करवामां आवे तो अहीं पेट्रोल पंप पण छे, पेट्रोल पंप पर पण अत्यारे जे छे गोठण समा पाणी भराया छे, पेट्रोल पंप पण बंद करी देवानी फरज पड़ी छे। खास करीने वात करवामां आवे तो गईकाल रात्रि 1 वाग्यातीन ज आ विस्तारमां धोधमार वरसाद वरसी रह्यो छे, जेथी करीने अनेक वाहन चालकोने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। नेशनल हाईवे जाने नदी बनी गयो होय तेवा दृश्यो सर्जाया छे। हाल आपणी साथे अहीं स्थानिक लोको छे, आपणे एमनी साथे वात करीशुं। શું કહેશો અત્યારે કેવી અત્યારે અહીં પરિસ્થિતિ છે? અત્યારે તો પરિસ્થિતિ બહુ વિકરાળ છે અહીંયા। રાત્રે 1 વાગ્યાનો સતત વરસાદ ચાલુ છે, આપ જોઈ શકો છો, પવન હવા પણ એવળો જ છે, પાણીનો પ્રવાહ પણ બહુ ચાલુ છે। એક સાઈડનો હાઈવે પણ અત્યારે બંધ કરી, રાત્રે 12-1 વાગ્યાથી જ બંધ કરી દીધેલો છે સ્થાનિક લોકો દ્વારા, કારણ કે કોઈ વાહન વ્યવહાર અજાણ્યા કોઈ વ્યક્તિને હેરાનગતિ ન થાય। 2 બાઇક ઓલરેડી આમાં તણાઈ પણ ગયા હતા, પણ અમે સ્થાનિક લોકોએ મદદ કરી એ લોકોને રાત્રે જ કાઢીને રવાના કરેલા છે। ચોક્કસથી હાલ જે અત્યારે અહીંયા જે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે રાત્રિના સમયે 2 બાઇક તણાયા હતા। તો બીજી તરફ હાલ અહીંયા જે છે નેશનલ હાઈવે એક આખો એક સરોવર બની ગયો હોય એવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। વાહન ચાલકો છે તેમને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક રોંગ સાઈડમાંથી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। અનેક કાર એવી છે કે જે અત્યારે અહીંયા અટવાય છે, ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, News18 ગુજરાતી, ગીર સોમનાથ। તો આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગીર સોમનાથમાં જે વરસાદ વરસ્યો છે, હાઈવે છે તે પણ પાણીમાં તરબોળ થઈ ગયું છે। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, ત્યાં પેટ્રોલ પંપ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોની હાલાકી પડી રહી છે। તો ગીર સોમનાથમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વેરાવળમાં કોડીનાર હાઈવે થયો પાણીમાં ગરકાવ, કોડીનાર હાઈવે પર પાણી ફરી વળ્યા છે, રોડ રસ્તા પર પાણીના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। તો હાઈવે પર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે, કોડીનાર હાઈવે પર પાણી ફરી વળ્યા છે, જળતાંડવની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। ગીર સોમનાથમાં રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, અવર જવર કરતા લોકો છે, વાહન ચાલકો છે તેમની હાલાકી પડી રહી છે, હાઈવે પર પાણી ભરાઈ ગયું છે અને તેને કારણે જે અવર જવર કરતા લોકો છે તેમની હાલાકી પડી રહી છે। કારણ કે હાઈવે કે જ્યાં અવર જવર કરતા લોકોની સંખ્યા વધુ હોય છે, વાહન ચાલકો વધુ હોય છે અને ત્યાંથી જતા જે લોકો છે તેમને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વેરાવળમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારથી જ આ વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદ વરસી રહ્યો હતો અને આજે જે પ્રકારે આપ જોઈ શકો છો જે વરસાદ વરસ્યો છે તેને કારણે હાઈવે છે તે પણ પાણીમાં તરબોળ થઈ ગયા છે। કોઈ સામાન્ય રસ્તાઓ નહીં પરંતુ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હોય તેવા આ દ્રશ્યો છે, જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે। જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો તે હાઈવે છે, પરંતુ તેને આપ નદી સમજી રહ્યા છો, પરંતુ તે છે હાઈવે, કારણ કે હાઈવેની આવી સ્થિતિ થઈ ગઈ છે, જવર જવર કરતા લોકો છે તેમની હાલાકી પડી રહી છે, રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકો છે તે પણ અત્યારે પરેશાનીમાં મુકાઈ ગયા છે, લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। લગભગ વાત કરીએ તો રાજ્યભરના 19 એવા જળાશયો છે જે વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જો આવી રીતે જ વરસાદ ચાલુ રહેશે તો સ્થાનિકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તો વેરાવળ નેશનલ હાઈવે બંધ, નેશનલ હાઈવે પર કમરસમા પાણી ભરાઈ ગયા છે, હાઈવે બંધ થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, હાઈવે પર 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, હાઈવે બંધ થઈ ગયો છે પાણી ભરાવાને કારણે, જેને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વેરાવળ નેશનલ હાઈવેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં કમરસમા પાણી ભરાઈ ગયા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો News18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે। અત્યારે વેરાવળ નેશનલ હાઈવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે લોકો ત્યાંથી અવર જવર નથી કરી શકતા, પાણી ભરાઈ જવાને કારણે જે હાઈવે છે તે પણ બંધ થઈ ગયો છે અને હાઈવે બંધ થવાને કારણે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે। 1 કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। News18 ગુજરાતી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યું છે વેરાવળ નેશનલ હાઈવેના, જ્યાં અત્યારે ટ્રાફિક જામની સમસ્યા છે, પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે હાઈવે પણ બંધ થઈ ગયો છે, જે વરસાદ વરસ્યો છે તેને કારણે જે હાલાકી પડી રહી છે, કારણ કે વરસાદ એટલો વરસ્યો જેને કારણે હાઈવે પર કમરસમા પાણી ભરાઈ ગયા છે। તો આ વિશે વધુ જાણકારી મેળવીશું સદાતા હાર્દિક, અમારી સાથે સીધા ત્યાંથી જોડાઈ ગયા છે। હાર્દિક, કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ત્યાં કમરસમા પાણી ભરાઈ ગયા છે, લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોય તેવી સ્થિતિ, કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો હાલ જે છે વેરાવળ નેશનલ હાઈવે પર જે છે અત્યારે કમરસમા પાણી ભરાયા છે। હું આપને એના કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવવા માંગે, ખાસ પોલીસનો પણ બંદોબસ્ત મૂકવાની ફરજ પડી છે,
હાલ આજે છે અત્યારે એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી છે। હાલ આજે વાત કરવામાં આવ્યું તો આજે છે નેશનલ હાઈવે પર કમરસમાં પાણી ભરાણા છે। એનડીઆરએફ ની ટીમ પણ અહીં પહોંચી છે, આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ શું કહેશો, અત્યારે કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો બહુ વિકટ છે, પાણી બહુ ભરાયેલા છે અને હમણાં ઓછા થતા છે। અને અમારી બે ટીમ, બે બોટ કામ કરે છે। વિરાવર ગામમાં એક બોટ કામ કરે છે અને એક બોટ અહીંયા ભાલપરા રોડ હાઈવે ઉપર કામ કરે છે। અને હમણાં સુધી અમે લગભગ 50-60 નાગરિકોને બચાવ્યા છે અને હજી હાઈવે ઉપર બહુ વિકટ પરિસ્થિતિ છે, ખાસું પાણી ભરાયેલું છે। ચોક્કસથી હાલ પ્રીતિ વાત કરવામાં આવે તો જે છે અત્યારે હાઈવે ઉપર વિકટ પરિસ્થિતિ છે, ખાસ કરીને હાલ જે અહીંયા હોટલ છે હોટલ પણ અત્યારે પાણીમાં કે ગરકાવ થઈ ગઈ છે। તો બીજી તરફ રોડની બંને સાઈડ અનેક લોકો જે છે અત્યારે ફસાયા છે, અત્યારે હાઈવે ઉપર નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી, મોટી સંખ્યામાં લોકો છે અત્યારે પહોંચ્યા છે। તો સાથે જ કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી છે। હાલ આ સમગ્ર વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ જે છે કહી શકાય કે પોલીસનો પણ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે, તો સાથે સાથે જે છે એ એનડીઆરએફ ની ટીમ પહોંચી છે। હાલ આપ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે આ ભાલપરા ગામના દ્રશ્યો છે, અહીંયા જે ઇકો વાન છે એ ફસાય છે, લોકો જે છે એમને ધક્કા મારીને બહાર કાઢવા માટે મજબૂર બન્યા છે। હાલ જે વાત કરવામાં આવે તો જે છે રાજકોટ જે છે ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે અનેક નીચાણવાળા વિસ્તારો છે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એનડીઆરએફ ની અલગ અલગ ટીમ દ્વારા જે છે અત્યારે અહીંયા રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે। હાર્દિક, જે પ્રકારે આપણે દ્રશ્યો બતાવ્યા, ખૂબ જ લાંબી લાઈન જોવા મળી રહી છે, ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, લગભગ કેટલા સમયથી ત્યાં પાણી અત્યારે ભરાયેલું છે અને શું કામગીરી અત્યારે ત્યાં કરવામાં આવી રહી છે? આ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છે ગઈકાલ રાતથી જે અહીંયા ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક લોકો જે છે એ વાહનમાં ફસાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે ઇકો કાર છે એમને ધક્કા મારીને અહીંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે। તો બીજી તરફ રોડની બંને સાઈડ જે છે 2 કિલોમીટર કરતા પણ લાંબી લાઈન જોવા મળી રહી છે વાહનોની, વાહન ચાલકો પણ છે અત્યારે અહીંયા પાણી ઓસરવાના રાહ જોઈ રહ્યા છે। તો બીજી તરફ વાત કરાવવામાં આવે તો જે જેસીબી મશીન છે, જેસીબી મશીનની મદદથી આ જે છે ડિવાઈડર અત્યારે તોડવામાં આવી રહ્યા છે, ડિવાઈડર તોડી અને પાણીનો પ્રવાહ છે એ નીકળે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। છેલ્લા 2 કલાક કરતા પણ વધુ સમય થયા અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કાર છે આ કાર આખી ડૂબેલી છે અને મહા મુસીબતે જે છે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, જીવના જોખમે અહીંયા પસાર થઈ રહ્યા છે। હાલ જે છે અહીંયા અત્યારે જે છે પોલીસ બંદોબસ્ત છે, હાલ આપણે અહીંયા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ સાહેબ શું કહેશો, અત્યારે જે છે અહીંયા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે શું કહેશો? અત્યારે તો પાણી છોડવામાં આવ્યું છે વધારે પડતા નદીમાં, એટલે આવી ગયું છે પાણી। અત્યારે રોડ કેટલો ટ્રાફિક છે? અને ટ્રાફિક અત્યારે 5 કિલોમીટર સુધી લાઈન છે, બે સાઈડે છે અને એક આગળ પુલ તૂટી ગયો છે, એટલે વધારે પડતા પાણી આવી ગયું છે। ચોક્કસથી હાલ વાત કરવામાં આવે તો જે રીતના અહીંયા જે છે રોડની બંને સાઈડ 5-5 કિલોમીટરના જે ટ્રાફિક હોવાનું પણ અત્યારે અહીંયા કહી રહ્યા છે, તો બીજી તરફ જે છે વાહન ચાલકો અત્યારે અહીંયા પોતાના જીવના જોખમે અહીંથી પસાર થવા માટે પણ મજબૂર બન્યા છે। જી પ્રીતિ, હાર્દિક જે પ્રકારે આપ કહી રહ્યા છો કે નેશનલ હાઈવે છે, અસંખ્ય વાહનો ત્યાં દિવસભરના પસાર થતા જ હશે, અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકો છે તેમની હાલાકી પડી રહી છે, તે લોકોને અગવડતા ના પડે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે, કેવી વ્યવસ્થા અત્યારે ત્યાં કરવામાં આવી રહી છે? અત્યારે જો અહીંની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જે છે અત્યારે હાઈવે ઉપર જે જેસીબી મશીનની મદદથી અત્યારે અહીંયા પારા તોડવામાં આવી રહ્યા છે અને જે છે અહીંથી કહી શકાય કે વાહન પસાર થાય, પાણી જે ભરાયેલું છે પાણી તરત નીકળી જાય એ માટેની પણ વિશેષ જે છે મહેનત કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા છેલ્લી 2 કલાકથી સતત જે છે અહીંયા મહેનત કરવામાં આવી રહી છે। હાલ જે છે અત્યારે અહીંયા ડીડીઓ સહિતના અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। બીજી તરફ જે છે અત્યારે અહીંયા હાઈવે ઉપર બંધ થતા જે અનેક લોકો એવા જે છે કે જે વેરાવળ તરફ નથી જઈ શકતા, નેશનલ હાઈવેના બંને જે છે એ બંધ છે, તો બીજી તરફ અનેક લોકો એવા છે કે જે અત્યારે પાણીમાં પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, સ્થાનિક પોલીસ દ્વારા પણ તેમને અટકાયત કરવામાં આવી રહી છે। હાલ એનડીઆરએફની અલગ અલગ આ વિસ્તારમાં 3 ટીમ કામ કરી રહી છે, એમાં એક ટીમ છે એ નેશનલ હાઈવે પર પણ અત્યારે જોવા મળી રહી છે। નેશનલ હાઈવે પર પણ ખાસ જે છે અત્યારે બેરિકેડ મૂકી અને જે આખી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, લોકોને જે તકલીફ ન પડે, લોકો જે છે હેરાન, કોઈ દુર્ઘટના ન થાય, જાનહાની ન થાય એને લઈને જે છે અત્યારે તંત્ર દ્વારા પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે। જી પ્રીતિ, બિલકુલ હાર્દિક માહિતી લેતા રહીશું, હાલ આભાર આપનો જાણકારી આપવા માટે।
સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે અને જેમણે પણ વેરાવળ નેશનલ હાઈવે નું આ દ્રશ્યો આપને બતાવ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અત્યારે ત્યાં હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, કારણ કે હાઈવે પર દિવસભરના અસંખ્ય વાહનો ત્યાંથી પસાર થતા હોય છે અને તેને કારણે અત્યારે લોકોને હાલાકી પડી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને અત્યારે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીઆરપી ટુકડી છે તે પણ ત્યાં પહોંચી ગઈ છે. પોલીસનો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ત્રણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. હિરણ ડેમ, હિરણ નદી અને હિરણ જે તારાજી સર્જી છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. હિરણ ડેમના દ્રશ્યો આપ જોઈ શકો છો. ડેમ પર જેને ઓવરફ્લો થયો હોય, ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે તેને કારણે, અને ત્યારબાદ હિરણ નદી જાણે બે કાંઠે વહેતી હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને તેને કારણે હિરણ જે તારાજી સર્જી છે તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. આસપાસના જે ગામ છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ ત્રણ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. સૌરાષ્ટ્રમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગીર સોમનાથ છે, જુનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ આ ત્રણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર. હિરણ ડેમના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. બીજી તરફ હિરણ નદીના દ્રશ્યો છે, જ્યાં નદી ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો, અને ત્યારબાદ હિરણ જે તારાજી સર્જી છે તેના આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. ત્યારબાદ આપ જોઈ શકો છો આ છ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. પાણીના કારણે પાણી ભરાવાથી પશુઓના મોત થયા છે તે જોઈ શકાય છે. સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી જતા રહ્યા છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણીથી ભરપૂર મધુવનના દ્રશ્યો પણ, ગાડીઓ પાણીમાં તળાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો, અને હાઈવે છે તે પણ તરબોળ થઈ ગયો છે. ફક્ત રોડ રસ્તાઓ જ નહીં પરંતુ આ હાઈવે કે જે તરબોળ થઈ ગયો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. જે પ્રકારે મેઘરાજા કોપાયમાન થયા છે અને ત્યારબાદ આવી સ્થિતિનું નિર્માણ થયું. તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને કારણે વેરાવળ શહેરમાં પાણી ભરાયા. વેરાવળના ગાયત્રી મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદથી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી અત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. વેરાવળ શહેરમાં પણ પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પાણી આજે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તમારી સાથે સ્થાનિક ગોપાલભાઈ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જે પ્રકારે પાણી ત્યાં ભરાઈ ગયા છે, ગોપાલભાઈ કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? કારણ કે અમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે ખૂબ જ ભયાનક લાગી રહ્યા છે. જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આપની કેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં? હું અહીંયા બિહારી નગરમાં છું, ત્યાં મારો મકાન છે, ત્યાં ઉપરથી તમને ફોટોગ્રાફી બતાવું છું. જ્યાં અમારે કમસેકમ 5.5 ફૂટ પાણી ઉપર ચડી ગયા હતા અને ઓલમોસ્ટ પરિસ્થિતિ બહુ ખરાબ સર્જાયેલી હતી. કોઈ રેસ્ક્યુ માટે પણ નથી આવેલા. ઢોર પણ મરેલા દેખાય છે અહીંયા, અને રસ્તા બધા ચક્કા જામ છે. લોકો જો ખાવા પીવા માટે પણ બધી તૈયારી કરે છે, પાણી પીવાના પ્રોબ્લેમ આવી ગયા છે, પાવર સપ્લાય બંધ છે બધું. ને હિરણ ડેમ, હિરણ જે દેવકા નદી છે, દેવકા નદીમાંથી ભરપૂર પાણી આવે છે. લોકોએ દરવાજા ખોલા લાગે છે ત્યાં. ૫.૫ ફૂટ ઉપર પાણી આવી ગયું હતું, અત્યારે કમસેકમ 2 ફૂટ નીચું આવ્યું છે પાણી. જી, આની પહેલા ક્યારે આવી સ્થિતિ જોવા મળી છે કે પહેલી વખત આપ આ રીતે પાણી જોઈ રહ્યા છો? કેટલા પાણી ભરાઈ ગયા હોય? પહેલી વખત ભરાયેલું છે પાણી આટલા. જી, કોઈ કામગીરી અત્યારે ત્યાં કરવામાં આવી રહી છે? કોઈ વ્યવસ્થા આપને મળી રહી હોય તે બસ તે તરફ? કઈ જ નથી કામગીરી કરવામાં. કોઈને કઈ ખબર પણ નથી, હોદ્દેદારો કોઈ દેખાતા પણ નથી અહીંયા. બિલકુલ, અત્યારે આપને ત્યાં વીજળી સપ્લાય પણ નથી. કોઈ દુકાનો હોય તે બધા તમામ દુકાનો બંધ છે. અત્યારે આપને મતલબ કેવી સ્થિતિ પડી રહી છે? અત્યારે આપ શું કહેવા માંગશો? કેવું અત્યારે આપ અનુભવી રહ્યા છો ત્યાં આવી રીતે? અત્યારે અનુભવમાં તો એ છે કે અહીંયા કોઈ પણ સરકારી માણસો, મ્યુનિસિપાલિટી ડિપાર્ટમેન્ટ કોઈ પણ અહીંયા છે નહીં. કોઈ પોલીસ પણ છે નહીં અહીંયા, પ્રશાસન પણ હાજર નથી, અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. લોકો બેક, અમારો તો એરિયા થોડો ઊંચા ભાગમાં છે, તમે બેક સાઈડ જોતા હશો બધું ખતમ થઈ ગયું છે એવું લાગે છે, અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. કોઈ હેલ્પ માટે કોઈ આવે તો સારી વાત છે. ગોપાલભાઈ, આપ જે વિસ્તારમાં છો, લગભગ કેટલા લોકો ત્યાં હશે આપના વિસ્તાર તરફ? અમારા વિસ્તારમાં કમસેકમ 5,000 હશે માણસો.
તો એ તમામ લોકોને અત્યારે આવી હાલાકી પડી રહી છે, પાણી ભરાઈ ગયા તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે આપને ત્યાં? હા, બધાને બધાની પરિસ્થિતિ આવી જ છે. તમે જો જોઈ શકો છો, ઘણા બધા માણસો બહાર નીકળે છે, બેક સાઈડ તમે જુઓ. અત્યારે વીજળી નથી, લગભગ કેટલા સમયથી વીજળી નથી મળી રહી આપને? આજે પાણી ભરાઈ ગયા છે તેને કારણે કમસે કમ 4 કલાક થયા. અને આપે કોઈ ફોન કર્યો છે, ફરિયાદ કરી છે કે વીજળી નથી આવી રહી કે કોઈ કામ કરવામાં આવે તેને લઈને? ના ના, ફોન એટલા માટે નથી કર્યો કે આપણે ઘરની અંદર બધી તૈયારી કરીએ, અમે રેસ્ક્યુ કરીએ ઇન્ટરનલ બધા ઘરમાં, કે પછી ફોન કરીએ, એવું પરિસ્થિતિ છે. ગોપાલભાઈ, આપ કહી રહ્યા છો કે આપ ઊંચાવાળા વિસ્તારમાં છો, પરંતુ અહીં વાત એ છે કે જે નીચાવાળા વિસ્તારમાં લોકો રહી રહ્યા છે તેમની કેવી હાલાકી પડતી હશે? બહુ ખરાબ પરિસ્થિતિ છે. એ તમને કલાક પછી પરિસ્થિતિની ખબર પડશે. લોકો બધા બહાર નીકળશે ત્યારે. અત્યારે રસ્તા બધું જામ છે. અચ્છા, ક્યાં સુધી આવા દ્રશ્યો છે? અત્યારે આપ ત્યાંથી બતાવી રહ્યા છો, આ આપના ત્યાંના દ્રશ્યો છે, પરંતુ આપ જે પ્રકારે જાણતા હશો આપના આજુબાજુના વિસ્તારો, ત્યાં કેવી સ્થિતિ છે અત્યારે? ત્યાં પરિસ્થિતિ ખરાબ જ છે. હું તમને બતાવું છું, પેલા ઢોર ને બધા છે એ જગ્યાએ, તમે જોઈ શકશો. એ લોકો બિચારા, એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આમ જો તમે આ વિસ્તારની અંદર, આ બિચારા ગરીબ માણસો બધા અહીંયા આ શું કરે આ લોકો. જી ગોપાલભાઈ, આપનો આભાર આપણા સાથે જોડાયા તે બદલ. તો વેરાવળથી સ્થાનિક ગોપાલભાઈ અમારી સાથે જોડાયા છે, અને તેમણે પણ જે સ્થિતિ બતાવી છે આપ જોઈ શકો છો. તેમના ત્યાં જે પાણી ભરાઈ ગયા છે, વીજળી પણ છેલ્લા 4 કલાકથી આવી નથી રહી, ઢોર ઢાંખર છે તે પણ ક્યાંક પાણીમાં ફસાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે. ત્યાંના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનો છે તે પણ બંધ થઈ ગઈ છે, કારણ કે જે લોકોના ઘરમાં અત્યારે ખાવાનું નથી તે લોકોને પણ હાલાકી પડી રહી છે, સાથે વીજળી પણ નથી. આ દ્રશ્યો સીધા અમે આપણે બતાવી રહ્યા છીએ ત્યાં સ્થાનિક અમારી સાથે જોડાયા હતા, અને તેમણે પણ જે માહિતી આપી છે, અત્યારે લોકો જે હાલાકીનો સામનો કરી રહ્યા છે, રોડ રસ્તાઓ છે તે પાણીમાં તરબોળ થઈ ગયા હોય તેવા દ્રશ્યો. તો વરસાદ અંગે તમામ અપડેટ અમે આપને આપતા રહીશું. હાલ સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.